આગળનો પ્રશ્ન ઓહમનો નિયમ લખો અને સમજાવો વાહકના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનના તફાવતને કારણે એમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ જે છે એમની વચ્ચે કોઈ સંબંધ ખરો આવો સૌથી પહેલો વિચાર ઓહમ નામના વૈજ્ઞાનિકને આવ્યો જેને અનેક પ્રયોગોને અંતે એક નિયમ તારવો જેને આપણે ઓહમના નિયમ તરીકે ઓળખીએ છીએ જે નિયમ આ પ્રમાણે છે અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વીજ સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે ફરીથી એક વખત જોઈ લઈએ અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વીજ સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે આ જે નિયમ છે એને સૂત્ર સ્વરૂપે આ રીતે લખી શકાય જોઈ શકો છો કે માટે વીર ચલે છે આઈ જ્યાં વી એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને આઈ જે છે એ વિદ્યુત પ્રવાહ છે આનો મતલબ એમ છે કે કોઈ પણ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડે લાગુ પાડેલો વીજ સ્થિતિમાનનો તફાવત જે છે એ કેટલો છે એના સમપ્રમાણમાં હોય છે એટલે કે જો બે છેડે વીજ સ્થિતિમાનનો તફાવત ઓછો હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ ઓછો વહન પામે છે અને જો બે છેડે વીજ સ્થિતિમાનનો તફાવતનું મૂલ્ય વધારે હોય તો વિદ્યુત પ્રવાહ જે છે એ ઓછો ઉત્પન્ન થાય છે ચલનની જે નિશાની છે એને આપણે દૂર કરી હોય તો એના માટે કોઈ પણ એક સંકેત લઈ શકાય પણ અહીંયા આગળ આપણે કેપિટલ આર સંકેત લઈશું માટે વી બરાબર આર ઇન્ટુ આઈ કે જ્યાં આ કેપિટલ આર જે છે એ આપેલ તાપમાને આપેલ ધાતુના તાર માટેનો અચલાંક છે અને તે વિદ્યુત અવરોધ તરીકે ઓળખાય છે આમ વિદ્યુતની અંદર જે અવરોધ હોય એના માટેનો સંકેત કેપિટલ આર છે જે આ ઓહમના નિયમ ઉપરથી આપણે સમજી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે ઓહમનો નિયમ સમજ્યા આ ઓહમના નિયમ પરથી આપણે એક નવા પ્રશ્ન તરફ જઈએ છીએ વિદ્યુત અવરોધનો એસઆ એકમ લખો અને એક ઓહમ અવરોધની વ્યાખ્યા સમજાવો તો હમણાં જ આપણે ઓહમનો નિયમ જોયો તો એ ઓહમના નિયમનું જે સૂત્ર છે એ સૂત્ર શું હતું વી ચલે છે આય જેને આપણે શબ્દોમાં આ રીતે સમજતા હતા કે કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડે લાગુ પાડેલા વીજ સ્થિતિમાનના તફાવત વી ના સમણમાં હોય છે એના ઉપરથી આપણે એવું લખતા હતા કે વી ચલે છે આઈ માટે વી બરાબર આઈ આર અથવા તો આર આઈ જે કીધું તે જ્યાં આર જે છે એ અવરોધ છે જો આ કરતા બનાવીએ તો માટે કેપિટલ આર બરાબર વી ના છેદમાં આઈ થાય આમ અવરોધારનો આપણે એકમ જો નક્કી કરવું હોય તો આ સૂત્ર ઉપરથી આપણે આ રીતે નક્કી કરી શકીએ કે વી અંશમાં જે વી છે જેને આપણે વોલ્ટ તરીકે ઓળખીએ છીએ અને છેદમાં જે આઈ આઈપીએલ છે એ વિદ્યુત પ્રવાહ છે અને એનો એકમ છે એમ્પિયર છે માટે વોલ્ટ છેદમાં એમ્પિયર જે અવરોધનો એકમ છે પણ આ વોલ્ટ પ્રતિ એમ્પિયર એકમ જે છે એને ઓહમ નામના વૈજ્ઞાનિકની યાદમાં ઓહમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એટલા માટે હવે આપણે એને એટલે કે અવરોધને અથવા અવરોધના એકમને ઓહમ તરીકે ઓળખીશું અને એની સંજ્ઞા જે છે એને આપણે બોલશું ઓહમ જેની નિશાની એનો સંકેત જે છે એ સ્પીડ બેકર જેવી નિશાની છે જે આપ જોઈ શકો છો એનો મતલબ એમ થયો કે ઓહમ બરાબર વોલ્ટ પ્રતિ એમ્પિયર તો હવે આપણા મગજની અંદર એવો વિચાર આવે કે આના ઉપરથી આપણે એક ઓહમ અવરોધની વ્યાખ્યા નક્કી કરવી હોય તો કે એક ઓહમ અવરોધ એટલે કેટલો અવરોધ તો ઓહમની જગ્યાએ આપણે આગળ એક મૂકી દઈએ તો એક ઓહમ બરાબર તો વોલ્ટ અને એમ્પિયર છે એ બંનેની જગ્યાએ આપણે એક એક મૂકી દઈએ તો એક વોલ્ટ ભાઈ ગાય એક એમ્પિયર બરાબર એક ઓહમ થયો એનો મતલબ એમ થયો કે એના ઉપરથી આપણે એક ઓહમ અવરોધ જે છે એની વ્યાખ્યા આ રીતે કહી શકીએ જો વાહકના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ હોય અથવા એને આપણે આમ કહીએ કે જો વાહકના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટનો વોલ્ટેજ લાગુ પાડતા તેમાંથી એક એમ્પિયર જેટલો જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો વાહકનો અવરોધ એક ઓહમ છે તેમ કહેવાય ફરીથી જો વાહકના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટનો લાગુ પાડતા તેમાંથી એક એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ જો પસાર થતો હોય તો વાહકનો અવરોધ એક ઓહમ છે તેમ કહેવાય એટલે કે એક ઓહમ બરાબર એક વોલ્ટ અને છેદમાં એક એમ્પિયર તો આ રીતે વિદ્યુત અવરોધનો એસઆઈ એકમ અને એના ઉપરથી એક ઓહમ અવરોધ એટલે કેટલો અવરોધ જે સમજી શકાય છે એક ઓહોમ અવરોધની વ્યાખ્યા જોયા પછી આ અવરોધનું મૂલ્ય કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે એ આપણે થોડું સમજી લઈએ ધાતુ પદાર્થના અવરોધોનું મૂલ્ય પદાર્થની જાત ઉપર નંબર બે તાપમાન ઉપર નંબર ત્રણ વાહકતારની લંબાઈ ઉપર નંબર ચાર તેના આડછેદના છેત્રફળ વગેરે ઉપર આધાર રાખે છે તો તાપમાન તારની લંબાઈ અને આડછેદનું છેદનું ક્ષેત્રફળ આ ત્રણેય બાબતો ઉપર અવરોધ જે છે એ કઈ રીતે આધારિત હોય છે નંબર એક ધાતુ પદાર્થનું જો તાપમાન વધે તો અવરોધનું મૂલ્ય વધે છે અને જો તાપમાનનું મૂલ્ય ઘટે તો અવરોધનું મૂલ્ય ઘટે છે એનો મતલબ કે અવરોધનું મૂલ્ય એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે તાપમાન વધે તો અવરોધ વધે તાપમાન ઘટે તો અવરોધ ઘટે નંબર બી વાહકની લંબાઈ વધતા અવરોધમાં વધારો થાય છે જેમ વાહક તારની લંબાઈ વધુ હોય એવી વાહક તારની અંદર અવરોધનું મૂલ્ય વધારે હોય જો વાહક તારની લંબાઈ ઓછી હોય તો અવરોધનું મૂલ્ય ઓછું હોય એનો મતલબ એમ કરી શકાય કે અવરોધ જે છે એ વાહકની લંબાઈના પણ સમ પ્રમાણમાં હોય છે નંબર ત્રણ વાહકના આડછેદનું વધતા અવરોધનું મૂલ્ય ઘટે છે જેમ વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય એમ અવરોધનું મૂલ્ય ઓછું હોય આથી ઉલટું જેમ વાહકના આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય એમ અવરોધનું મૂલ્ય વધારે હોય છે એટલે અવરોધનું મૂલ્ય એ આડછેદના છેત્રફળના વાહકના આડછેદના છેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ઉલટું હોય છે જો ક્ષેત્રફળ વધે છે તો અવરોધ ઘટે છે જો ક્ષેત્રફળ ઘટે છે તો અવરોધ વધે છે વધે તો ઘટે અને ઘટે તો વધે જેને આપણે વ્યસ્ત પ્રમાણ કહીશું આમ અવરોધ જે છે એ તારની અંદર એના ક્ષેત્રફળ જે છે વાહક તારનું એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે વિદ્યાર્થી મિત્રો હવે તમારા મગજની અંદર કદાચ એ પ્રશ્ન ઉદભવતો હોય કે આ વાહકમાં અવરોધ ઉદભવા પાછળનું કારણ શું એટલે કે વાહકમાં અવરોધ ઉદ્ભવે છે આવો આપણને પ્રશ્ન થતો હોય તો વાહકમાં જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે એ આપણે જાણીએ છીએ મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય ત્યારે વાહકમાં રહેલા ધન ધનાયનો સાથે અથડાય છે આથી તેમની ગતિ અવરોધાય છે જેને આપણે વાહકના અવરોધ તરીકે ઓળખીએ છીએ આ અવરોધ ઉત્પન્ન થવાનું કારણ ઇલેક્ટ્રોન અને પરમાણુઓ વચ્ચેની અથડામણ છે આ બંને વચ્ચે જે અથડામણ થાય છે જેના કારણે વિદ્યુત પ્રવાહ જે છે એ વહેવામાં થોડો એક જેને આપણે કહીએ ને કે અવરોધ ઉત્પન્ન થાય છે